રાજ્યમાં બે સપ્તાહમાં ચાર ધારાસભ્ય બે રાજ્યસભાના સાંસદ રાજીનામું આપશે. બે અઠવાડિયાની અંદર જ આ રાજીનામું આપવાનું આપીને નવા ચૂંટાયેલા સભ્યો તેમના જૂના પદ ખાલી કરવા પડશે. રાજ્યસભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજીનામું આપશે. ભાજપના ચાર સભ્યો હસમુખભાઈ પટેલ, ભરતજી ઠાકોર, રતનસિંહ રાઠોડ અને પરબત પટેલ એમએલએ પદેથી રાજીનામું આપશે. લોકસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી રાહુલના નેતૃત્વ પર જે રીતે સવાલ ઉઠી રહ્યા છે, એ જ સવાલ ગુજરાત કોંગ્રેસના મોભીઓ સામે થઈ રહ્યા છે. આવતીકાલની કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી રાજીનામું આપી શકે છે અને જો રાહુલ રાજીનામું આપશે તો દરેક રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સામે પણ સવાલ ઉભા થશે. જે રીતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત થઈ છે, દેશના સાત રાજ્યોમાં કોંગ્રેસ ખાતું પણ નથી ખુલાવી શકી અને 21 રાજ્યો એવા છે જ્યાં સમ ખાવા પૂરતી બેઠક કોંગ્રેસને મળી છે. ગુજરાત કોંગ્રેસનું યુવા નેતૃત્વ નિષ્ફળ ગયું છે, તેનો પુરાવો છે આ ભાજપની ભવ્ય જીત. ભાજપને 26 માંથી 26 બેઠકો મળતા ગુજરાતમાં સતત બીજી વખત લોકસભામાં કોંગ્રેસે તમામ સીટો ગુમાવી છે. ભાજપાની રણનીતિ સામે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વામણા પુરવાર થયા છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગુમાવ્યા બાદ 26 બેઠકો પણ ગુમાવી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે નિરાશા હાથ લાગી છે. ધારાસભ્યો સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું હતું. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કારમાં પરાજય બાદ કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની વકરી છે.